फरी एक वक्त राजू मेकवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप गुजराती अंदर सीखी रहा है गद्यार्थ ग्रहण। गद्यार्थ ग्रहण विद्यार्थी मित्रों एकदम सरल है। धोरण 8, 9, 10 और 11-12 अंदर पेरेग्राफ आप नीचे प्रश्न जवाब आपेला होना जवाब लखवा हो बराबर। तो गद्यार्थ ग्रहण एकदम सरल एट के पेरेग्राफनी अंदर थी तमारे जवाब शोधी लखवाना होय छे, एटला माटे सरळ छे। अने परीक्षानी अंदर आ प्रश्न पूछा तो तमारे अवश्य लखवो, कारण के आना आपणने पूरेपूरा रोकड़ा मार्क्स मळे छे। ज्यारे पण आ प्रश्न पूछाय त्यारे तमारे सौप्रथम तो शांत चित्ते आखो पेरेग्राफ वाँची जवानो छे। वाँचो एटले तमने खबर पड़ी जाए कि आनी अंदरथी कई बाबतनी समजूती छे, लेखके आ बाबत समजावा माटे कया दृष्टांतो आपेला छे, ए तमने आपोआप ख्याल आवी जाय। पछी तमे जारे जवाब लखवानी शुरुआत करो त्यारे तमे प्रश्न वाँचो अने पछी तमे पेरेग्राफ वाँचता जाओ। तमे जेम जेम पेरेग्राफ वाँचशो एटले तमने लागे कि भाई मारो जे प्रश्न छे एनो जवाब आ वाक्यमां छे ने, तो ए वाक्य नीचे तमे लीटी दोरता जाओ आम ए तमने ख्याल आवे कि मारो जवाब अहींया आ लीटीमां छे। पछी बीजो प्रश्न वाँचो, पछी तमे पेरेग्राफ वाँचता जाओ अने लागे कि मारो जवाब आ वाक्यमां छे, तो एनी नीचे लीटी दोरो अने नंबर 2 लखो। एम 3 अने 4 तमे जेम जेम प्रश्न वाँचता जशो एम अने पछी जेम जेम पेरेग्राफ वाँचशो एम तमारो जवाब तमने आ पेरेग्राफमांथी ज मळी जशे। हवे केटला विद्यार्थी शुं भूल करता होय छे के एमने जवाब मळी जाय एटले आखे आखू लीटी अहींया मूकी दे छे, कॉपी करे छे, एवुं नथी करवानुं। ज्यारे पण तमे जवाब लखो विद्यार्थी मित्रो त्यारे सौप्रथम तो तमारे वाक्य वाँचवानुं छे, समझवानું છે, અને ત્યારબાદ તમારે તમારી પોતાની મૌલિક ભાષામાં જવાબ લખવાનો છે, એ અગત્યનું છે। ગદ્યાર્થ ગ્રહણ પૂછવા પાછળનો હેતુ એટલો જ છે કે વિદ્યાર્થી પેરેગ્રાફ વાંચે, સમજે અને સમજ્યા પછી એને પોતાની મૌલિક ભાષાની અંદર જવાબ લખે, એટલે એનામાં કેટલી મૌલિકતા છે એની પણ ચકાસણી થઈ જાય બરાબર। તો મેં તમને અગાઉ જણાવ્યું તેમ ફરી તમને યાદ દેવડાવી દઉં કે આપણે બેઠે બેઠું વાક્ય મૂકવાનું નથી, એના આપણને માર્ક્સ મળતા નથી। તમારે વાક્ય વાંચવાનું, સમજવાનું અને સમજ્યા પછી તમારે એને તમારી પોતાની મૌલિક ભાષામાં જવાબ લખવાનો હોય છે। હવે આપણે આ પેરેગ્રાફ હું વાંચીશ અને કેવી રીતે મૌલિકતાથી જવાબ લખાય એની આપણે ચર્ચા કરીશું। પરીક્ષા માટે એટલો પેરેગ્રાફ પૂછાય છે કે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારી ભાષામાં લખો। મારે મન ઈશ્વર એક સત્ય છે, દયા છે, અભય છે, આસ્તિકની આસ્તિકતા અને નાસ્તિકની નાસ્તિકતા પણ તે જ છે। વાણી અને બુદ્ધિથી તેને કદી પામી શકાતો નથી, તે અત્યંત ક્ષમાવાન છે પણ ભયંકર છે, એમ તેને જાણ્યો નહીં તેવો બચાવ ચલાવાતો નથી, પણ તે પશ્ચાતાપ કરવાની તક જરૂર આપે છે, તેના જેવો સ્વતંત્રતાનો પક્ષપાતી કોઈ નથી, કારણ કે તે આપણને સત અને અસતના વિવેક વિશે પૂરી સ્વતંત્રતા હંમેશા આપે છે, તેના જેવો જુલમી પણ કોઈ નહીં હોય, કેમ કે વારંવાર તે આપણું કર્યું કરાવ્યું ધૂળ ભેગું કરી દે છે। આવા વ્યાપક સત્યનારાયણને પામવા ઈચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રના સંઘર્ષથી ભાગી શકતો નથી, તેથી જ સત્યની મારી પૂજા મને ભારતના રાજકારણમાં ખેંચી ગઈ। ધર્મને રાજ્ય પ્રકરણ સાથે સહસંબંધ એમ કહેનાર ધર્મને જાણતો નથી, એમ કહેવામાં હું અવિનય કરતો નથી। આ પેરેગ્રાફ ગાંધીજીએ લખેલો છે। હવે આપણે પ્રશ્ન જોઈએ, પ્રશ્ન આ રીતનો છે, ગાંધીજીને મન સત્ય શું છે? તો જવાબ અહીંયા છે, મારે મન ઈશ્વર એક સત્ય છે, દયા છે, અભય છે। હવે ઘણા વિદ્યાર્થીઓ આખું બેઠું વાક્ય લખી દે એવું નથી કરવાનું, પ્રશ્ન વાંચવાનો, પછી જવાબ વાંચવાનો અને પછી જવાબ વાંચ્યા પછી મૌલિકતાથી પ્રશ્નને અનુરૂપ તમારે જવાબ લખવાનો છે। અહીંયા પ્રશ્ન છે કે ગાંધીજીને મન સત્ય શું છે, તો તમે એવું લખો કે મારે મન ઈશ્વર એક, ના એવું નહીં, મારે મન એટલે કોને મન, આપે ચોખ્ખો ઉલ્લેખ કરીને લખવાનો છે, પ્રશ્નને અનુરૂપ આપણે જવાબ બનાવીને લખવાનો છે, ગાંધીજીને મન સત્ય ઈશ્વર દયા નીતિ અને અભય છે, આ રીતે એનો જવાબ લખી શકાય। બીજો પ્રશ્ન જોઈએ, ઈશ્વરને સેનાથી પામી શકાતો નથી, તો એનો જવાબ અહીંયા છે કે વાણી અને બુદ્ધિથી તેને કદી પામી શકાતો નથી, તો હવે આપણે બેઠે બેઠું લખીએ તો જવાબ ખોટો પડે,
આમ જવાબ સાચો છે, પણ એમાં તમે તમારી મૌલિકતા ઉમેરી નથી, બરાબર, અને પ્રશ્નને અનુરૂપ તમે ગોઠવ્યું નથી. આપણે એમ બેઠું વાક્ય લખી દો કે વાણી અને બુદ્ધિથી તેને કદી પામી શકાતો નથી, તો એ જવાબ અધૂરો છે અથવા તો એમાં મૌલિકતા નથી. તો જવાબ કઈ રીતે લખી શકાય? પ્રશ્ન આ રીતનો છે, ઈશ્વરને શેનાથી પામી શકાતો નથી? તો જવાબ આ રીતનો લખી શકાય, ઈશ્વરને વાણી અને બુદ્ધિથી પામી શકાતો નથી. ત્રીજો પ્રશ્ન જોઈએ, ગાંધીજી સત્યને સ્વતંત્રતાનો પક્ષપાતી કેમ કહે છે? તો જવાબ એનો અહીંયા છે કે જેવો સ્વતંત્રતાનો પક્ષપાતી કોઈ નથી તેના જેવો, કારણ કે તે આપણને સત અને અસતના વિવેક વિશે પૂરી સ્વતંત્રતા આપે છે, બરાબર. તો આપણે આને આપણી મૌલિકતાથી લખવું હોય તો આ રીતે લખી શકાય, ગાંધીજી સત્યને સ્વતંત્રતાનો પક્ષપાતી કહે છે કારણ કે સત અને અસતના વિવેક વિશે હંમેશા સ્વતંત્રતા આપે છે. ચોથો પ્રશ્ન જોઈએ, ગાંધીજી સત્યને જુલમી શા માટે માને છે? તો એનો જવાબ અહીંયા છે, તેના જો જુલમી પણ કોઈ નહીં હોય, કેમ કે વારંવાર તે આપણું કર્યું કરાવ્યું ધૂળ ભેગું કરી નાખે છે. હવે તમે અહીંયા બેઠું લખી દો કે તેના જો જુલમી કોઈ ના હોય તો એ મૌલિકતા ન કહેવાય, બરાબર. મૌલિકતાથી જવાબ આપણે આ રીતે લખી શકીએ કે ગાંધીજી સત્યને જુલમી માને છે કારણ કે વારંવાર આપણું કર્યું કરાવ્યું તે ધૂળ ભેગું કરી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક ગદ્યાર્થ ગ્રહણની અંદર એક પ્રશ્ન કોમન પૂછાય છે કે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. હવે જ્યારે તમારે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું થાય ત્યારે આખો પેરેગ્રાફ તમે વાંચતા હતા ત્યારે તમને ખ્યાલ આવી જાય કે એમાં કઈ બાબત અગત્યની છે, બરાબર. તો મોટાભાગે શીર્ષક પેરેગ્રાફના શબ્દોની પસંદગી કરીને જ આપણે શીર્ષક આપવાનું હોય છે, અને શીર્ષક એવું આપવાનું હોય છે કે જેની અંદરથી મધ્યવર્તી વિચાર કે કેન્દ્રબિંદુ જો વિચાર છે પેરેગ્રાફનો, ફકરાનો જે વિચાર છે એમાંથી નિષ્પન્ન થતો હોય. તો આ પેરેગ્રાફ જોતા આપણને એક બાબત સ્પષ્ટ થાય છે કે એમાં સત્યની વાત કરી છે, બરાબર, સત્ય અને ઈશ્વરની બે વાત કરી છે. તો આને આપણે શીર્ષક ફક્ત તમે સત્ય પણ આપી શકો, અથવા એવું પણ આપી શકાય સત્ય એ જ ઈશ્વર, અથવા તો સત્યનું સ્વરૂપ. તમે આ ત્રણમાંથી કોઈ પણ એક શીર્ષક આપી શકો, એ શીર્ષક બધા જ સાચા છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર માનો કે આ પેરેગ્રાફ પૂછાય તો તમારે આ રીતે ચેકચાક વગર, જોડણીની ભૂલ વગર, સ્વચ્છ અક્ષરે વાંચી શકાય તેવા અક્ષરે, યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરી અને પ્રશ્નને અનુરૂપ મુદ્દાસર તમે જવાબ લખો તો માનું છું કે તમને આના પૂરેપૂરા માર્ક્સ મળે. તમને એક બાબત ખાસ જણાવી દઉં કે ગદ્યાર્થ ગ્રહણનો પ્રશ્ન પૂછાય તો એને ક્યારે છોડવાનો નથી, એકદમ સરળ છે, એનો લખવાનો છે અને તમને આના પૂરેપૂરા માર્ક્સ મળી જાય જ, એની હું તમને ખાતરી આપું છું, બરાબર. આ વિડીયો જોયા પછી તમને એટલું તો ખ્યાલ આવી ગયો હશે કે ગદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરી શકાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આપની રજા લઉં. આપનો આભાર.